તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 16 પ્રકાશ એના વિશે આપણે માહિતી મેળવવાની છે તો તમે સર નવું ચેપ્ટર શું આવી ગયું આપણે 16 મંડળ ચાલતું હતું પણ આપણે 16 મંડળ પૂરું કરવા આવ્યા છે ચેપ્ટર એટલે એક ચેપ્ટર આપણે નવું જ લઈએ તો આપણે શીખવામાં આસાની રહે જ્યારે ફરીથી આપણી સ્કૂલ ખુલી જશે ત્યારે આ ચેપ્ટર આપણે ક્લાસમાં પણ ફરીથી શીખશું બરાબર એટલે ચિંતા ન કરતા તો ચેપ્ટર નંબર 16 જે પ્રકાશ છે આપણું બરાબર તો એમાં પહેલી વસ્તુ છે કે પ્રસ્તાવના પ્રસ્તાવના એટલે શું કે આ ચેપ્ટરમાં આપણે શું શીખવાનું છે પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ ને તો કે આ ચેપ્ટરમાં આપણે શું શીખશું તો તેનું નામ જ એનું આપણને આપે છે પ્રકાશ તો કે પ્રકાશ વિશે માહિતી મેળવવાની એટલે પ્રકાશ છોકરાનું નામ નથી પણ આપણે વૈજ્ઞાનિક રીતે એને સમજવાનું કે પ્રકાશ એટલે લાઇટ કેવી રીતના આપણી પાસે પહોંચે એનો કોણ કયો બને છે આપણી આંખમાં એ પ્રવેશે તો આપણી આંખમાં કઈ જગ્યાએ અથવા તો કઈ નસ નહીં અડીને આપણને એ દ્રશ્ય જોવા મળે એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં શીખવાની છે તો હવે આપણે પ્રસ્તાવના શરૂ કરીએ તો આપણને ખ્યાલ આવે કે દુનિયા કેટલી બધી સરસ છે ને આપણે કેટલી બધી સરસ મજાની બધી વસ્તુઓ જોઈએ છીએ એટલે કે આપણી જે ઇન્દ્રિય છે જોવાની શક્તિ બરાબર અલગ અલગ હશે બધાયના કોકનાને આછું દેખાતું હોય કોકનાને મોટું દેખાતું આપણે એના ઉપર જ જતા પણ આપણે જે જોઈએ છીએ એ કેટલી બધી વસ્તુ સરસ જોઈએ કઈ કઈ વસ્તુ તમે જોતા હો તો કે નદી પર્વત ઝરણા આપણે પણ એકબીજાને જોઈ શકીએ છીએ જોઈ શકીએ ને પછી સૂર્ય ચંદ્ર રાતના તમે ચંદ્ર જોવો નક્ષત્ર જોઈ શકો આપણે હમણાં જોયા ચેપ્ટરમાં તો આપણે નક્ષત્ર એ હોય તો આપણે જોઈ શકીએ છીએ આપણી આંખે તો આ બધી જ વસ્તુ છે એ આપણે આંખ દ્વારા જોઈએ છીએ રાઈટ તો હવે તમને એમ થાય કે શું આંખ દ્વારા ફક્ત ને ફક્ત હું એમ કહું છું કે માત્ર આંખ દ્વારા જ આપણે વસ્તુ જોઈ શકીએ કે બીજી રીતના હું તમને પૂછું કે શું આંખ એક જ રીતના આપણું એવું માધ્યમ છે કે જેની વસ્તુ આપણે જોઈ શકીએ છીએ તો તમે અડધા એમ કહેશો હા સર એમાં જોવે ને આપણે આંખ સિવાય ક્યાં બીજે ક્યાંથી જોઈ શકીએ હું તમને એમ પૂછું કે શું આંખ હોય તો તમે સવારના જોઈ શકો છો રાતના અંધારામાં શું તમે દ્રશ્ય વ્યવસ્થિત જોઈ શકો હો તો તમારા માં અડધા કે સર મેં તો ટોર્ચ નાખી લાઈટ કરી તમે જોઈ શકો એવું નથી કહેતો એકદમ અંધારું હોય તો શું તમે દ્રશ્ય જોઈ શકો આંખ દ્વારા તો કે ન એટલે આપણે કહી શકીએ કે માત્ર આંખ દ્વારા આપણે કોઈ દ્રશ્ય નથી જોતા પરંતુ કોઈ પણ વસ્તુ ઉપર પ્રકાશ જ્યારે આવે અને એના ઉપરથી પાછો આપણી પાસે આવે અથવા તો કોઈ વસ્તુ પોતાની રીતના પ્રકાશનું ઉત્સર્જન કરતી હોય તો આપણે એ દ્રશ્ય જોઈ શકીએ જી એટલે કે એમાં પ્રકાશ જે છે એ મહત્વનો મુદ્દો છે તો હવે આપણે જ્યારે પ્રકાશ વિશે આપણે માહિતી મેળવીએ છીએ તો એમાં પહેલી વસ્તુ શું કરાય તો કે બે વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ કઈ કઈ તો કે એક છે આપાત કિરણ અને બીજી વસ્તુ કઈ છે તો કે પરાવર્તિત કિરણ આ બે વસ્તુ પહેલા તમને માહિતી એની મળેલી હોવી જોઈએ હવે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ શું છે તો કે આપાત કિરણ એટલે જ્યાંથી પ્રકાશ કોઈ પણ સમતલ અરીસા જેવી કે ચળગાટ ધરાવતી સપાટી હોય અથવા તો ખરબચડી સપાટી હોય ત્યાંથી જે કિરણ પહેલા આવે છે જો પ્રકાશનું કિરણ લો છો પ્રકાશનું પુંજ નથી કહેતો પુંજ એટલે સમૂહ હકીકતમાં પણ જે પ્રકાશનું કિરણ ન હોય પ્રકાશનું પુંજ જ હોય પણ એમાંથી આપણે એક કિરણને સમજવા માટે આપણે એને કહીએ પ્રકાશનું કિરણ તો જ્યારે પ્રકાશનું કિરણ જ્યારે આવે છે ત્યારે જ્યારે પડતું હોય જ્યારે કોઈ પણ વસ્તુ પર પડતું હોય એને શું કહેવાય આપાત કિરણ એટલે કે આવે છે તમારે સાદી ભાષા કેવું હોય ને તો આપણને આવે છે એટલે કે પ્રકાશનું કિરણ આવે છે અને ત્યાંથી કોઈ પણ સપાટીને અડે અને ત્યાંથી પાછો એ બીજી બાજુ એ વયું જાય તો એને શું કહેવાય પરાવર્તિત કિરણ અથવા તો આપણે લખીને કે ભાઈ કિરણ છે જાય છે પ્રકાશનું કિરણ જાય છે તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ સમજ્યા તમે કે આપાત કિરણ પહેલા પ્રકાશનું કિરણ જ્યાં તેનો સોર્સ હોય ત્યાંથી આવે અને પછી સપાટી ઉપર થી એનું જ્યારે ફરીથી બીજી બાજુ વયું જાય ત્યારે થાય પરાવર્તિત કિરણ આપણે દર આપણે જે પણ વસ્તુ જોઈ શકીએ છીએ એ
આ પરાવર્તિત કિરણને લીધે જોઈ શકીએ છીએ. કારણ કે આપણે જે કિરણ સૂર્યમાંથી આપણે સૂર્યનું ઉદાહરણ લઈએ કે સૂર્યમાંથી રોશની આવે છે, પ્રકાશ આવે છે, તો એ જ્યારે કોઈ વસ્તુ પર પડે અને પરાવર્તિત થાય પછી આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. તો આપણે શું આપણે નક્કી કર્યું અત્યાર સુધીમાં શું શીખ્યા કે ફક્ત આંખ દ્વારા નહીં પણ પ્રકાશ દ્વારા આપણે કોઈ પણ દ્રશ્ય જોઈ શકીએ છીએ. અને બીજી વસ્તુ શું શીખ્યા કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને કેવાય. હવે જો એમાં શું છે તો કે પરાવર્તનના નિયમો હવે આપણે શીખવાના છે. તો કે પરાવર્તનના નિયમોમાં શું વસ્તુ આવે, હવે અહીંયા હું ધારો કે એક આ રીતના સપાટી લઈ લઉં બરાબર, અહીંયા એક આપણે પણ કેવી સપાટી છે તો કે સમતલ અરીસાની ચળકતી સપાટી મેં ગોઠવી છે રાઈટ. હવે અહીંથી હું એક કિરણ છે એનું પ્રકાશ કિરણ છે એનું અહીંયા આ રીતના જવા દઉં, કિરણ આ બાજુ આની નિશાની શું થયું કે ભાઈ કિરણ અહીંયા સમતલ અરીસામાં જાય છે. હવે અહીંયા અથડાશે પછી ક્યાં જશે તો કે જેટલો અહીંયા કોણ છે એટલા જ કોણથી પાછું બીજી બાજુ નીકળી જશે. જો તો અહીંયા સપાટી છે ત્યાંથી પાછું નીકળ્યું એટલે અહીંથી જો પ્રકાશનું કિરણ હોય બરાબર, અહીંયા આપણે ધારો કે ટોર્ચ રાખીએ ટોર્ચ અને ત્યાંથી કિરણ સમતલ અરીસામાં જાય અને ત્યાંથી આપણે અહીંયા આપણે ધારો કે અહીંયા હોય અને આપણી આંખમાં એ કિરણ એનું દ્રશ્ય આપણને જોવા મળે. શું કામ આપણને જોવા મળ્યું, કારણ કે આપાત કિરણ છે એ ત્યાં સપાટીથી અથડાય અને પરાવર્તિત થાય અને આપણી આંખ સુધી પહોંચી ગઈ એટલે આપણને એ કિરણ જોવા મળે છે. તો હવે અહીંયાથી આપણે એનો લંબ દોરી, આપણને ગણિતમાં આપણને આવડી ગયું છે લંબ કેમ દોરાય, અહીંયાથી આપણે સીધી રેખા દોરી નાખી લંબ બરાબર. તો આ જે કોણ બન્યું કયો કોણ, આ આપાત કિરણ આપણે એ લખી આપાત કિરણ. તો આપાત કિરણ વાળો જે અહીંયા કોણ બની ગયો આ જ બરાબર, ઈ કયો કહેવાય તો કે લંબ છે એટલે એને આપણે નામ આપ્યું આપાત લંબ. શું નામ આપ્યું, આપાત લંબ. એને આપણે કહી નાખીએ સ્મોલ આર, બીજી એબીસીડીનો આર કિરણને દર્શાવે. હવે આ જે કિરણ ગયું અહીંયાથી જઈ અને અહીંયા સુધી તો એ જ કયું કિરણ ગયું તમને આપણે આપણે શીખ્યા એને શું કહેવાય, પરાવર્તિત કિરણ. શું કહેવાય, પરાવર્તિત કિરણ. તો એ વસ્તુ જે અહીંયા કોણ બનાવ્યું અહીંયા બરાબર, એ વસ્તુને શું કહેવાય તો કે એને આપણે કહેવાય પરાવર્તિત લંબ, પરાવર્તિત લંબ. હવે આ આકૃતિ ઉપરથી તમે મને એક વસ્તુ કહી શકો કે આપાત લંબ અને પરાવર્તિત લંબ છે એ બે સમાન છે કે નહીં, જોવો જોઈએ છે ને સમાન. તો આપણે એના ઉપરથી એક આપણે એમ કહી શકીએ કે પરાવર્તનનો નિયમ એવો છે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને એક સરખા જ કોણેથી આપાત થાય અને પરાવર્તિત થતા હોય એટલે બંને વચ્ચેનો જે કોણ છે એ સમાન હોય. આને શું કહેવાય તો કે આને કહેવાય પરાવર્તનનો નિયમ. સમજાણો પરાવર્તનનો નિયમ એટલે શું તો કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો કોણ જે હોય એ બંનેનો સમાન હોય, એમાં કોઈ ફેરફાર ન હોય. પણ ક્યારે, જ્યારે સપાટી છે એ સમતલ ચળકતી હોય તો, સમતલ અને ચળકતી હોય તો જ હું એટલે બે વાર બોલ્યો કારણ કે આમાં ભૂલ થઈ જાય ઘણી વાર કે ગમે સપાટી તમે દોરી નાખો તો એ ન ચાલે બરાબર. અહીંયા આપણે સમતલ સપાટી દોરી છે, હવે આની ઉપરથી આપણે એક કર્કશ સપાટીનું એક ઉદાહરણ લઈ લીધું. અહીંયા મેં એક સમતલ સપાટી દોરી અહીંયા અને અહીંયા હું કર્કશ સપાટી દોરું જો. હવે અહીંયાથી હું એક કિરણ અહીંયા આવવા દઉં છું અને બીજું કિરણ અહીં જોઈ ગયું, બેનો કોણ સમાન થયો, અહીંયાથી આવે અને અહીંથી જાય. એ જ રીતના અહીંયા હું એક આપું છું બીજું આપાત કિરણ તો અહીંયા જશે આમ જશે સમાન થયું બરાબર. ત્રીજું કિરણ હું આપું છું એ અહીંયા આવે છે તો એનો કોણ પાછો આવો જશે થયું આમાં અને અહીંયા થયું આ અહીંયા આવે ગયું. અહીંયા તમે જોયું આપાત કિરણ છે એ ચળકતી સપાટી ઉપર જો આવે અને એના ઉપર પડે તો પરાવર્તિત કિરણ પણ એનો સહી કોણ હોય એટલે કે એની વિરુદ્ધ દિશામાં પરાવર્તિત કિરણ જાય પણ બંને વચ્ચેનો કોણ છે એ સમાન
હોય પણ ખરબચડી સપાટી હોય તો ખરબચડી હોય સપાટી તો એ ગમે ત્યાં કાપે એને પછી આપણે રોકી ન બરાબર એ તો ગમે ત્યાં હોય છે અહીંયા આવ્યો પાછો અહીંયા હોય છે એટલે બે વચ્ચેનો કોણ છે એ સમાન રહે નહીં સમાન ક્યારે છે ફક્ત અને ફક્ત જો સપાટી છે એ ઝડપતી અને પાછી લીસી હોવી જોઈએ ખરબચડી ને અસમાન અને ખરબચડી જો હોય તો આપણે એને કહી શકીએ ભાઈ કોણ અલગ અલગ થઈ જાય છે.